मॉर्निंग धोरण 12 આપણે ભણતા હતા ઉછીનું માંગનારાઓ, એમાં આપણે પહેલાં લેક્ચરમાં જોયું, સ્ટોરી જોઈ, પ્રસ્તાવના વાંચી. આજે આપણે આ લેક્ચરની અંદર ઉછીનું માંગનારાઓ પાઠ છે એ ભણીશું. ટેક્સ્ટબુક ખુલ્લી રાખીને ભણજો, જેથી કરીને તમે એમાં પેન્સિલથી ટીક માર્ક કરી શકો, કારણ કે આપણે 12મા ધોરણની અંદર જે વ્યાકરણ પૂછાય છે ને એ પાઠની લીટીમાંથી પૂછાય છે, એકો એક લીટીમાંથી વ્યાકરણ નીકળશે. એટલે વ્યાકરણ માટે ટેક્સ્ટબુક ખુલ્લી રાખવી જરૂરી છે. એ ઉપરાંત આપણે 5 માર્કનો કાળકથનનો પેરેગ્રાફ પૂછાય છે. એ કાળકથનનો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાં આપણને વાક્ય, કોઈ પણ પાઠનો પેરેગ્રાફ લઈને વાક્ય આડાવડા કરેલા આપેલા હશે, તમારે એને વિચાર વિકાસના ક્રમમાં ગોઠવવાના છે. તો ચોપડી ખુલ્લી હોય, એમાં ધ્યાન રાખવું હોય તો આપણને ખબર પડે કે આ વાક્ય પછી કયું વાક્ય આવે, અને ખાલી એમાંથી જોઈ જોઈને જ લખું જ ને, રોકડા 5 માર્ક છે. એટલે ટેક્સ્ટબુક રાખીને જ ભણજો, જેથી કરીને જોડણીની પણ ભૂલો ન થાય. નિપાત, કૃદંત, વિશેષણ, પદક્રમ બધું જ તમને સાથે સાથે આવડતું જાય. ચાલો આપણે પાઠ જોઈએ. સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ થાય છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે આપણે શોષણ છે ને હંમેશા આર્થિક ક્ષેત્રે થાય, ધંધામાં જ થાય છે. શોષક શોષિતના દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જોવા મળે છે. દ્વંદ્વ એટલે ઘર્ષણ, બંને વચ્ચેનું જે ઘર્ષણ છે ને એ ધંધામાં જ જોવા મળે છે. પણ લેખક એવું કહે છે, પ્રભુ નટવરલાલ, કે આ માન્યતા સાચી નથી. બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે જ છે, બીજા પાસાઓમાં પણ સતત શોષણ થાય જ છે. ત્યાં પણ શોષક અને શોષિતના દ્વંદ્વ જોવા મળે છે. બધી જગ્યાએ, આર્થિક, સામાજિક, ધાર્મિક બધી જગ્યાએ શોષક અને શોષિત વર્ગ હોય જ છે. ઉછીનું માંગનાર અને ઉછીનું આપનાર એ આવું એક શોષક શોષિત દ્વંદ્વ છે. આવું એક આપણા સમાજમાં પણ આવે, કયું તો ઉછીનું માંગનાર અને ઉછીનું લેનારાઓ. આ વિભાગ નૈસર્ગિક અને અફર છે. નૈસર્ગિક, નૈસર્ગિક એટલે પ્રાકૃતિક, નૈસર્ગિક એટલે પ્રાકૃતિક અથવા કુદરતી. અફર એટલે કોઈ દી ફરે નહીં તેવું, રૂઢિપ્રયોગ માટે પૂછાય તો. શોષક શોષક જ રહે છે અને શોષિત શોષિત જ રહે છે. જ છે એ નિપાતનું કામ કરે છે. આપણે થોડાક લેસન ચાલી જાય પછી આપણે વ્યાકરણ ચાલુ કરીશું, એટલે નિપાત કોને કહેવાય તમને બધાને સમજાઈ જશે. ઉછીનું માંગનારો લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા હોય છે. અપરિગ્રહી, પરિગ્રહી એટલે વધારે પડતી વસ્તુનો સંગ્રહ કરવો, અપરિગ્રહી એટલે વધારે પડતી વસ્તુઓનો સંગ્રહ ન કરવો, એટલે કે જેટલી વસ્તુ જોઈએ છે એટલી જ આપણી પાસે હોય. પણ ઉછીનું માંગનારો કેવો હોય તો કે અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, દુષ્ટ, નિર્લજ અને બેદરકાર હોય છે. ઉછીનું જે લઈ જાય છે ને એ બહુ વસ્તુનો સંગ્રહ કરતા જ નથી, પોતા ન કરે એટલે આપણી પાસેથી લઈ જવાના છે. પછી કેવા હોય, દુષ્ટ એટલે લુચ્ચા, નિર્લજ, બેદરકાર હોય છે. ઉછીનું માંગનારાઓ શોષકો પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માંગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાને ભોગે જીવનારા હોય છે. ઉછીનું માંગનારા કેવું હોય તો પરોપજીવી વનસ્પતિ જેવા, બીજી વનસ્પતિના ટેકે ટેકે ચડતા હોય એવા. એ ઉછીનું માંગનારા એવા જ હોય કે આપણી પાસેથી વસ્તુ લઈ લઈને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. કોઈ પણ પ્રકારની તકલીફ લીધા વિના બીજાના ભોગે જીવનારા હોય છે. સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની જરૂર પડે છે. આપણે બધાને ખબર હોય કે રોજિંદા જીવનમાં આપણે સવારથી સાંજમાં કેટલી બધી વસ્તુની જરૂર પડે છે, પણ તે બધી જ તેઓ ઉછીનું માંગીને જ ચલાવે છે. કોઈ પણ વસ્તુ ઉપર ભાર દઈ અને કહેવામાં આવે, જે શબ્દ ભાર માટે વપરાણો હોય ને એને નિપાત કહેવામાં આવે. માંગીને જ, જ ઉપર ભાર દેવામાં આવે તો જ છે ને ભારવાચક નિપાત છે. પણ તે બધી જ વસ્તુઓ ઉછીની માંગીને જ ચલાવે છે. મીઠા મરચાથી શરૂ કરી ઘી કે એલચી, કેસર સુધીની અસ્થાયી ચીજો. અસ્થાયી ચીજો એટલે કે કાયમી આપણા ઘરમાં ન હોય એવી વસ્તુ, અથવા હોય તો એ વધારે ન હોય, થોડી થોડી આપણા ઘરમાં રાખીએ. શું કામ તો કે વસ્તુ બહુ જ મોંઘી આવતી હોય, પણ આવી વસ્તુ માંગવાવાળા માંગી જાય છે. એવી ચીજો અને ટાંકણીથી શરૂ કરીને કેમેરા કે રેડિયો સુધીની રાચ, રાચ એટલે સામાન અથવા રાચ એટલે કિંમતી, તેઓ આપણી પાસે નિસંકોચપણે ઉછીનું માંગી જાય છે. ઉછીનું માંગનારા કેવા છે તો કે ઉછીનું માંગનારા છે ને એ સવારથી લઈને સાંજ સુધીમાં
નાની નાની મીઠું, મરચું, ઘી, એલચી, કેસરથી લઈ કેમેરા, રેડિયો જેવી વસ્તુઓ પણ નિસંકોચપણે આપણી પાસેથી માગી જાય છે. તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ આવે, પાછા આપી તો જાય નહીં, આપણે જ લેવા જવું પડે. એટલે અને તે પણ પાછા માગીએ ત્યારે આપણને મળે નહીં, આપણી જ વસ્તુ છે, એ પોતે જ વાપરે છે, ને છતાંય આપણે માગવા ધક્કા ખાઈએ ને તો આપણી વસ્તુ આપણને ઘડીકમાં મળે નહીં. 10 પરાટા તો તેઓ આપણને ખવડાવે જ, 10 પરાટા ખાય ને ત્યારે આપણને આપે. અને અધીરા જીવના કહે તેવડી લાભમાં, એમાંય પાછા આપણે 2-4 વાર આપણે આપણી વસ્તુ લેવા જતું કે હવે તમે તો અધૂરિયા જીવના છો, તમારી વસ્તુ કંઈ ખાઈ નહીં જઈએ, હું તમને આપી દઈશ, આવું આપણને કહે છે. દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠ્યા હોય છે ને, તેમ જ ઉછીનું લઈ જનારાઓ અસ્થાયી વસ્તુ સારી જાતની અને લીધી હોય તેટલી જ, એવી જેવી લઈ ગયા છો તેવી અને જેટલી લઈ ગયા છો તેટલી અને ભાંગ્યા તૂટ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માંગીએ અને ટાણાસર આપી જનારા લોકો વિરલ હોય છે. વિરલ એટલે કે દુર્લભ હોય છે. કેવા જે લેખક એમ કહે છે કે આપણે જેમ સંતોની સંખ્યા ઓછી છે ને આપણા દુનિયામાં, એમ આવા ઉછીનું માંગનારાઓ કે જે જેટલી લઈ ગયા છે એટલી, જેવું લઈ ગયા છે એવું અને જેવું હતું એવું આપી જાય એવા લોકો પણ આપણા દેશમાં દુર્લભ જ છે. એટલે કે એવા વધારે પડતા જોવા મળતા નથી. કાં તો આપણા પાસેથી મોંઘા મેલી વસ્તુ લઈ જાય ને પોતે નબળી લઈને આપણે દઈ જાય, કાં આપણી પાસેથી વધારે લઈ જાય ને આપણે થોડુંક ઓછું કરીને દઈ જાય, અને કાં આપણી વસ્તુ તોડીને દઈ જાય, જેવી છેવી દઈ જાય નહીં. ઉછીનું માંગનાર ઉછીનું પાછું આપતા નથી. જે પોતે ઉછીનું લઈ જાય પણ એની પાસે તમે ઉછીનું માંગવા જાઓ તો એ ઉછીનું આપે નહીં. ક્યારે ભૂલે ચૂકે આપણે એમની પાસે કાંઈ ઉછીનું માંગવા જઈએ ને ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું હોય. આપણે ભૂલે ચૂકે માનો કેમ કે અમને દૂધ આપો તો એમ કે એટલે મારું દૂધ તો હમણાં જ બગડી ગયું, ચાખાંડ સવારે જ ખલાસ થઈ ગયો. ચાખાંડ આપણે માંગવા જઈએ પોતે રોજ માગી જાય છે, પણ આપણે એની પાસે ચાખાંડ માંગવા જઈએ તો શું કહેશે, ચાખાંડ તો હમણાં જ ખલાસ થઈ ગયા, ઘી તો હું તમારી પાસે માંગવા આવવાની હતી, ઘી તો મારે પૂરું થઈ ગયું, હું તમારી પાસે લેવા આવવાની હતી. આવા આવા બાના બતાવે છે. ઉછીના રૂપિયા તો શું, એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી. ઉછીનો નયો તો શું, ઉછીના એક નવો પૈસો તો શું, એટલે એના ઘરમાં કાંઈ હોય નથી, બધું જ માગીને રોડવતા હોય. નવો પૈસો પણ ઘરમાં હોતો નથી અને ચપ્પુ કે ખાણી દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા જ હોય, કાં રોકાઈ ગયેલા હોય. ચાકુ માગવા જાય, ખાણી દસ્તો માગવા જાય, કાં ક્યાંક રોકાઈ ગયા હોય, અડાવડા કા મુકાઈ ગયા હોય, પણ એ આપે નહીં. પોતે લઈ જાય પણ એ આપે નહીં. ઉછીનું માગનારોની ધૃષ્ટતા, ધૃષ્ટતા એટલે એની નિર્લજ્જતા, બેદરકારી, આપણે જેને ધૃષ્ટતા કહીએ કે આપણે શબ્દમાં કહીએ તો કેવો બેશરમ છે એમ, એનો એક દાખલો આપું. અમારા લેખકે પોતાના પાડોશમાં જે લવંગીબેન રહેતા ને એનું ઉદાહરણ આપે છે. અમારા પાડોશમાં એક લવંગીબેન રહેતા હતા. અમારા ઘરમાં ટ્રંક એટલે પેટી, અત્યારે આપણે જે સુટકેસ આવે, બેગ આવે, પેલા પતરાની પેટી આપતી, કરિયાવરમાં પેટી આપે ને ટ્રંક કહેવાય, એ ટ્રંક પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ હતા. સારા અને મજબૂત વિશેષણ છે. લવંગીબેનની નજર તે પર પડી. એક દિવસ મારી પત્નીને કહે, બહેન આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અમને આલો ને, આલો એટલે આપો ને, બેન તમારા લોખંડના જે ઘોડા છે ને મને ઉછીના આપો ને. લવંગીબેન જોઈ ગયા એટલે તરત જ ઘોડા ઉછીનું માંગ્યું. તમારે જોઈએ તો એના બદલામાં હું તમને ઈંટો આલું, એમ કરો તમારા બધી વસ્તુ ટંક રાખવા જો, હું તમને ઈંટો આપું, ઈંટોનો થપ્પો કરીને એની ઉપર રાખી દેજો. કહો કેવી ધૃષ્ટતા, બોલો કેવા બેશરમ કહેવાય. તમારા ઘોડા સાથે મારો ગધેડો રાખો, આ તો એવું થયું, તમારો ઘોડો મને આપો, હું તમને મારો ગધેડો આપું. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવ જાગૃત થયા. લેખકે મારી પત્ની આમ ગુસ્સામાં આવી ગઈ, જતો ઘોડો ઉછીને માંગવા એવા, પણ આખરે સંયમ રાખી અને એણે શાંતિથી કીધું, સંયમ જાળવી અને શાંતિથી એણે લવંગીબેનને જવાબ આપ્યો, લવંગીબેન અમે અમારા ઘોડાથી રોડવી લઈશું, ઈંટો તમે તમારી પાસે જ રાખો, ઈંટો ભલે તમારી પાસે રહી. ગુસ્સામાં તો કહેતા હતા પણ ગુસ્સો શાંત કરીને પ્રેમથી પાછી લવંગીબેનને કહે છે, લવંગીબેન અમે અમારા ઘોડાથી ચલાવી લઈએ, તમે ઈંટો તમારી પાસે રાખો, એટલે કે તમે ઈંટોથી ચલાવી લો, એટલે ઘોડો ઉછીનો આપ્યો નહીં. ઉછીનું માંગનારોની નજર ગીધ જેવી હોય છે. કેના જેવી, ગીધ જેવી. ગીધ એટલો ચાલાક હોય કે એ ગમે એટલું ઉપર હોય ને પણ નીચે મરેલું પક્ષી જોઈ જાય અથવા તો એને શિકાર કરવો છે એટલે થોડી જ વારમાં નીચે આવી જાય છે. ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું ભાળે છે, તેમ આડોશી પાડોશીમાં ઘરના કોઈ નવી ચીજ વસ્તુ આવે ને કે તરત જ આવા ઉછીનું માંગનારોની નજરે સર્વપ્રથમ પડે છે. જેમ મરેલા જાનવરને ગીધ ઉપરથી જોઈ જાય છે અને એનું આખું ટોળું આવી જાય છે, એવી જ રીતે
પાડોશમાં રહેતો ને આડોશ પાડોશમાં રહેનારા વ્યક્તિઓ પણ આપણા ઘરમાં કાંઈ નવી ચીજ વસ્તુ આવે ને તો એનું ધ્યાન તરત જ પડી જાય છે, સર્વપ્રથમ એનું ધ્યાન પડી જાય. તેઓ એમ જ માનતા હોય કે એ વસ્તુ તેમને માટે જ લાવી છે, એ એવું જ મનમાં રાખીને બેઠા હોય કે આ વસ્તુ લઈ આવવા ને એ આપણા હાટું જ લઈ આવ્યા છે. ગીધુભાઈ મેનાબેન દંપતિ ઘણા વર્ષો સુધી અમારા પાડોશી રહ્યા. લેખકના પાડોશી કોણ હતા? તો કે ગીધુભાઈ અને મેનાબેન. એમનું ખરેખર સજોડું હતું, ખરેખર બંને સરખા, નહીતર પતિ પત્નીમાં એવું હોય કે બેમાંથી એકનો વિરુદ્ધ વિચારવાળું હોય જ, થોડો જાજો તો ફેરફાર હોય જ, પણ અહીંયા તો સજોડું હતું, બંને એ વાત ઉછીનું માંગીને જ રોડવનારા. એમનું ખરેખર સજોડું હતું, કારણ બંને ઉછીનું માંગી જનાર શોષક વર્ગીય પ્રાણી હતા. કેવા પ્રાણી હતા? ખાલી જગ્યામાં પૂછાય, વિશેષણ છે શોષક વર્ગીય, સમજાણું. તેઓ રોજ અમારે ત્યાં 10-20 વાર કાંઈ ને કાંઈ ઉછીનું માંગવા આવે. એ મીનાબેન અને ગીધુભાઈ છે ને આખા દિવસમાં 10 વાર વસ્તુ માંગવા આવે, ઉછીનું માંગી જાય. કોઈ નવી વસ્તુ, કંઈ નવું રાજ કે ખરીદેલું હોય તો તેઓ તુરંત જ જુએ અને બોલી ઉઠે. કંઈક આપણે સારો સામાન લઈ આવ્યા હોય, ગમે વસ્તુ ખરીદી કરીને લઈ આવે, એનું ધ્યાન જાય એટલે તરત જ બોલે, સારું થયું લ્યો, અમારે આના વિના ઘણી આપદા પડતી હતી. આપદા એટલે મુશ્કેલી, આપદા એટલે મુશ્કેલી. સારું થયું લ્યો તમે એ વસ્તુ લઈ આવ્યાથી, આ વસ્તુથી અમારે કેટલી બધી નહોતી તો કેવી મુશ્કેલી પડતી હતી, હવે અમારે નિરાશ થઈ ગઈ, હવે કાયમનું સુખ થઈ ગયું. અમારે ત્યાં એક પણ નવી વસ્તુ એવી નહીં હોય કે જેનો પ્રથમ પ્રયોગ, જેને ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ કરી ન હોય. લેખક કે અમે કેટલી વસ્તુ લઈ આવતા હશું, એક પણ વસ્તુ એવી નહીં હોય કે જેનું ઉદ્ઘાટન આ બે માણસે ન કર્યું, એટલે કે ગમે નવી વસ્તુ લઈ આવે એ જ લઈ જાય, એ પહેલાં વાપરીને પછી દે આપણને. અમારે ત્યાં એક પણ એવી વસ્તુ નહીં હોય કે જેની ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ કરી નહીં હોય. આજે અમારી પાસે અમારી જરૂરિયાત કરતાં બમણા દાણા, દાળ, દાણા, મરી, મસાલા, સાધન સામગ્રી અને રાચ રચેલું છે, તે અમારા પાડોશી દંપતીને આભારે છે. એ બંને એટલું માગી જાય છે કે એને કારણે અમે બધી જ વસ્તુ ઘરમાં જાજી રાખીએ છીએ. શું કામ? તો કે પાડોશી લઈ જાય ને આપણે જરૂર હોય ત્યારે આપણી પાસે હોય જ નહીં. તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી અમે એમને દરેક ચીજ વસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ હતા. જ્યાં સુધી પાડોશમાં રહીએ ને ત્યાં સુધી કેવા રહીએ અમે? તો કે એના માટે વસ્તુ લઈ આવીએ અને પાછા સાચવી રાખીએ એવા ટ્રસ્ટીઓ હતા અમે. તેઓ જે કંઈ ઉછીનું લઈ જાય એ કંઈ પાછું તો આપી જ ન જાય, જે વસ્તુ લઈ જાય પાછું આપી જાય નહીં. તેથી કેટલીક વસ્તુઓ અમારે તેમની ગણતરીએ વધારે જ લાવવી પડતી. આપને ખબર હતી કે વસ્તુ લઈ જાય છે, લઈ ગયા પછી પાછું દેવા આવતા નથી, એટલે એના માટેથી અમારે અમારા ઘરમાં થોડીક વસ્તુ વધારે રાખવી પડતી હતી. તેથી કેટલીક વસ્તુ અમારે તેમની ગણતરીએ વધારે લાવવી પડતી. જો તેમ ન કરતા તો એવા કેટલાય પ્રસંગો આવતા જ્યારે અમારી વસ્તુઓ એ લોકો ઉછીની લઈ જતા, ખરેટાણે અમે તેના વગર ઠઠ્યા રહેતા હતા. જો એવું ન કરીએ, વધારે ન લઈ આવીએ તો એવું થાય કે જે વસ્તુ અમે લઈ આવ્યા છે એ પોતે લઈ જાય, પછી અમારે જરૂર હોય ત્યારે અમે વસ્તુ અમારી પાસે હોય નહીં, એટલે અમે વધારે જ લઈ આવતા. અમને ખબર હતી કે આ વસ્તુ ઉછીની માંગી જાય અને આપણે ઘરમાં ઘટવી ન જોઈએ, એટલે વસ્તુ વધારે રાખતા. આ કારણથી આજે અમે પૂર્વ પરિગ્રહિત થઈ ગયા છે. પૂર્વ પરિગ્રહિત નહીં પણ બેવડા પરિગ્રહવાળા થઈ ગયા છે. પરિગ્રહી એટલે વધારે વસ્તુનો સંગ્રહ કરો, પણ બેવડા પરિગ્રહી એટલે બધી વસ્તુ ડબલ ત્રબલ ગણી એના ઘરમાં રાખતા. અમારી પાસે બે કુટુંબોને ઉપયોગમાં આવી શકે તેટલા ઘણા મરી મસાલા, ગાડલા, ગોદડા, ઠામ, વાસણ, અરે પેન ઘડિયાળ સુદ્ધા છે. સુદ્ધા એ ભારવાચક નિપાત છે. અત્યારે અમારી પાસે બે કુટુંબ નભી શકે ને એટલા મરી મસાલા, ગાડલા, ગોદડા, ઠામ, વાસણ, બધી વસ્તુ અમારા ઘરમાં અમે રાખીએ છીએ. પણ મને લાગે છે કે આ હકીકત મેં કહી દીધી ને એ પણ ભૂલ કરી. લેખક કે અમે ખોટું આમાં લખી નાખ્યું, કોકને ખબર પડશે જેને ઉછીનું માંગવું બહુ ગમતું હશે એ આવીને બધી પાછા લઈ જશે. મને ભય લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઉછીનું માંગી જીવનારા પરોપજીવી મને ખાસ પત્ર લખી અલબત્ત પાડોશી પાસેથી પોસ્ટકાર્ડ ઉછીનું માંગીને પછી નોટપેન મારી પાસેથી આ બધી જ વસ્તુઓ ઉછીની માગશે. ખેર થયું તે થયું, જે થયું હતું એને એમ થયું. લેખક કે મારાથી આ બોલાઈ તો ગયું કે મારી પાસે બે ગણા ત્રણ ગણા કુટુંબ નભી શકે, ત્રણ કુટુંબ નભી શકે એટલું અનાજ છે. આ વાત બોલાઈ તો ગઈ, પણ ઉછીનું માંગનારા જો સાંભળી ગયા છે ને, કારણ કે આપણા સમાજમાં બધી જગ્યાએ ઉછીનું માંગનારા રહે છે, તો કોક પાસેથી ટપાલ ઉછીની લઈને, જો એ પોતાની હોય પોતાની નહીં, કોક પાસેથી પેન ને ટપાલ ઉછીને લઈને મને ટપાલ લખશે અને આ વસ્તુ માંગવા આવશે, તો કાંઈ વાંધો નહીં, કહેવાઈ ગયું તો કહેવાઈ ગયું ભૂલથી, એમ પોતે બોલે છે.
પછી કે છે ઉછીનું માંગનારાની એક ખાસિયત એ છે, એક વિશેષણ, સંખ્યાવાચી વિશેષણ, એક ખાસિયત એ હોય છે કે તેઓ ઉછીની લીધેલી વસ્તુ બેપરવાહીથી વાપરે છે. બીજી ખાસિયત એ છે કે જે કોઈ પણ વસ્તુ ઉછીની લઈ આવે ને એ લાપરવાહીથી વાપરે છે, પોતાની સમજીને જાળવીને વાપરતા નથી, કારણ કે તે તેમની હોતી નથી. અને પછી જ્યારે વસ્તુ ભાંગે તૂટે ત્યારે કાં તો તે વસ્તુનો દોષ કાઢે અથવા આપણનો કાઢે. ઉછીને લીધેલી વસ્તુ દેતા નથી, અને માનો કે એ લઈ ગયા હોય ને તો ભાંગી તૂટેલી દઈ જાય, કાં તો એમ કે તમે નબળી લઈ આવ્યા હતા અને કાં એમ કે વસ્તુ જ સારી નહોતી. થોડા વર્ષો પહેલાં નારંગીનો રસ કાઢવાની નવી જાતનું કાચની સંચા નીકળેલા હતા. થોડા વર્ષ પહેલાં નારંગીનો રસ કાઢવાનો કાચનો એક સંચો હતો. અમારા માટે એવો સંચો અને થોડી નારંગી હું લાવ્યો, એટલે એણે લેખકે ખરીદી કરી એક સંચાની ને થોડાક નારંગીની. ગીધ દ્રષ્ટિ એવા ગીધુભાઈ ને મીની દ્રષ્ટિ એવા મીનાબેન. વિશેષણ વાપર્યું છે ગીધ અને દીર્ઘ ગીધ દ્રષ્ટિ અને મીની દ્રષ્ટિ. તુરંત તેણે કહ્યું, હં ને આ શું રસ કાઢવાનો સંચો લેવા? લેખક કહ્યું, હું સંચો નારંગી લઈને આવ્યો ને તો ગીધુભાઈની મીનાબેનની નજર પડી ગઈ. તરત જ કીધું, લે હં આ સંચો લઈ આવ્યા તમે તો? લાવો તો જરા જોઈએ તો ખરા કે કેવું કામ આપે છે. લાવો તો જરા હું જોઈ લઉં સંચો કેવો કાલે છે. હા એમ કરો ને બે નારંગી પણ ઉછીને આપજો. સંચો તો લઈ ગયા, સાથે સાથે બે નારંગી પણ ઉછીને લઈ ગયા. સંચો અને નારંગી લઈને તે ગયા. થોડી વારે ગીધુભાઈ આવ્યા અને કહે, ભલા ભાઈ આવો જાપાનીઝ માલ ન લેતા હોય તો? પેલા સંચા વડે મેનાએ ખાલી ચમચોક, તળપદો શબ્દ, ચમચોક એટલે એક ચમચો, એક ચમચો રસ માંડ કાઢ્યો હશે ને ત્યાં તો મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો, સંચાના ટુકડે ટુકડા થઈ ગયા. હવે તો લેખક લઈને આવ્યા પોતાના ઘરમાંય મશીન નહોતું ગયું, તેણે ઉછીનું માંગી લીધું અને મેં પાછા તોડીને દઈ જાય છે. અને પાછા તેમ કહે છે કે હવે નબળો સંચો લઈ આવે, હવે બીજો લાવો ને ત્યારે બ્રિટિશ બનાવટનો લાવજો. અત્યારે આ ભલે લઈ આવ્યા પણ બીજો લઈ આવું ને તો બ્રિટિશ બનાવટનો લઈ આવજો, જેથી કરીને તૂટે નહીં. જોઈએ તો મને સાથે લઈ જાજો, એવું લાગે ને તો મને આ વસ્તુ લેવા મને ભેગો લઈ જાજો. હું પહેલાં હાસમ કટલેરીવાળાને ત્યાંથી સારો ને સસ્તો અપાવીશ. પહેલાં વિશેષણ, હું છે ને ઓલા હાસમ કટલેરીવાળાને ત્યાં જઈશ, એની પાસેથી તમને એકદમ સસ્તો અને સારો સંચો લેવડાવી આપીશ. મેં કહ્યું, ગીધુભાઈ સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો જ હતો, પણ મેનાબેનના હાથ જરાક જાપાનીઝ ખરા ને? તળપદામાં પૂછાય, પદક્રમમાં પૂછાય. ગીધુભાઈ સંચો તો હું અસલ બ્રિટિશ બનાવટનો લાવી હતી, પણ મેનાબેનનો હાથ જરાક જાપાની ને એટલે એની કીતે તૂટી ગયો છે. ગીધુભાઈ કહે છે, અરે ના રે ના, એ તો મને પણ પીસી નાખેવી છે. ના હો મેનાના હાથ એવા નથી તારે ને, એટલે એકદમ સારા જ છે, તારે તો મને એમાં પીસી કર નાખેવી. બાકી સંચામાં તળ પહેલેથી જ હશે. દુકાનદારે તમને નુકસાનીનો માલ ફટકાર્યો, એ માલ બરાબર જોઈ તપાસીને લીધેલો વગેરે દલીલો મારી નિરર્થક લઈ ગઈ. તમને દુકાનદારે જે કે નબળો આપ્યો હશે, મેં કીધું કે મેં બધું તપાસ્યું પછી જ લીધો, ચેક કરી લીધો, પણ મારી એકે વાતનું એણે આવવા દીધું નહીં, હું મૂંગો જ રહ્યો. પછી લેખકે બોલવાનું બંધ કરી દીધું. આવી તો અમારી કેટલી વસ્તુઓ ઉછીનું માંગનારાઓએ ટાળી નાખી છે. દરેક વખતે વાંક વસ્તુઓનો ને એ વસ્તુ લાવવા બદલ મારો નીકળતો. આવી તો કેટલી વસ્તુ એણે તોડી નાખી છે, કાં વસ્તુનો વાંક કાઢે અને કાં વસ્તુ લેવા બદલ મારો વાંક કાઢે. અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી, પણ કબજો ગીધુભાઈ દંપતીનો જ રહેતો. અમારી પાસે ઘણી બધી વસ્તુ છે, વસ્તુ અમારી હોય, માલિકી અમારી, પણ કબજો એનો એટલે કે એના ઘરમાં જ બધી વસ્તુ રહેતી હોય. તેઓ જોઈતી વસ્તુ ઉછીને માંગી જાય ને પછી આખી આપી જવાની તો વાત જ નહીં, તે કેટલી બધી વસ્તુ લઈ જાય પાછા આપવા આવે નહીં. પરિણામે જરૂર પડીએ અમારે ને તેમને ત્યાં માગવા જવું પડે. અમારી વસ્તુ લઈ ગયા હોય આપવા ન આવે એટલે ઘણીવાર અમારી જ વસ્તુ અમારે એને ત્યાં માગવા જવી પડતી, પણ તેનો ઉપયોગ અમે પૂરો કર્યો ન કર્યો ત્યાં તો તેમને તેમની ફરી માંગણી આવી જ ગઈ હોય. હવે તો એ વસ્તુનો અમે ઉપયોગ કર્યો ન કર્યો ત્યાં તો પાછા એ માગવા આવી જ ગયા હોય, એટલે વસ્તુ આપણી છે છતાંય આપણી પાસે રાખે નહીં. આપણે લેવા જાવી પડે ને આપણે લઈ આવીએ, ને જો આપણે એનો ઉપયોગ કર્યો હોય ન કર્યો હોય ત્યાં તો એ પાછા આપણી વસ્તુ પોતે લઈ જાય છે. ચાલો આપણો પાઠ અહીંયા સુધી રાખીએ, આવતા લેક્ચરમાં આગળ પાઠ ભણીએ.